હવે કાકાનું તો એક આ ટિપિકલ કેરેક્ટર હતું, બાકી ઘણા કલાકારોને તો એવી ટેવ હોય છે કે સાવ નાની વાતમાંથી પણ જોક કરી નાખે. જેમ કે રેડિયો પર પેલી ક્રિકેટની કોમેન્ટ્રી ચાલતી હતી, પત્ની ગામડાની કે બહુ ખબર ના પડે કે કોમેન્ટ્રીમાં શું ચાલે છે, અને પેલા પતિને સખત રસ પડે એટલે કાને રેડિયો લગાડીને સતત સાંભળ્યા કરે. ઇન્ડિયન બધા ક્રિકેટર્સ એક પછી એક આઉટ થતા જાય, આઉટ થતા જાય. પેલાને ટેન્શન વધતું જાય કે હવે યાર જો આઉટ થઈ ગયા તો આગળ મેચ નહીં ચાલે, હારી જઈશું. આ તે ક્યારનું ચાલ્યું અને સખત કોઈ એક્સાઇટિંગ કોઈ કે બોલિંગ કરી અને પેલો બેટ્સમેન આઉટ થઈ ગયો, જોરથી પતિએ કપાળ કૂટ્યું, ઓ હા આઉટ થઈ ગયા. પતિ પત્ની રસોડામાંથી એમ કે ક્યારની ના પાડતી હતી, વાગ્યો ને માથે બોલ, શું કામ કાને લગાડીને સાંભળ્યા કરીએ. એવા જ આપણા એક કલાકાર છે મહેશ શાસ્ત્રી, જેમને સાવ નાની વાતમાંથી પણ જોક કહેવાની કલા બહુ સાધ્ય છે, અને આપણા ગુજરાતમાં તો ખરા જ સાથોસાથ પરદેશમાં પણ એટલા જ લોકપ્રિય છે. તો આવે છે મહેશ શાસ્ત્રી. સૌથી પહેલાં તો આજે ગુજરાતના નામાંકિત કલાકારોને ભેગા કરવા બદલ અર્પણ સંસ્થાનો ખરેખર હું આભાર માનું છું, તેમજ સૌથી વધારે આભાર તો માનું છું મારા ગુજરાતના કદરદાન પ્રેક્ષકોનો, કે જે અમારી જોક સમજી શકે છે, માણી શકે છે. જ્યારે એનાઉન્સમેન્ટ થાય છે કે ગુજરાતના મહાન કલાકાર, ત્યારે મને એક વાતનું દુઃખ થાય છે કે ગુજરાતનો કોઈ પણ હાસ્ય કલાકાર મહાન નથી, એને પચાવવાવાળું ઓડિયન્સ પ્રેક્ષકો મહાન છે જે એ કલાકારને પચાવી શકે છે. બાકી જોક તો 2.5 રૂપિયાની ચોપડીમાં આવે છે, પણ એને જ્યારે તમે સમજો છો ત્યારે મજા આવે છે. બાકી કાકાને મેં એક દાડો એટલું જ પૂછ્યું, કાકા લગ્ન ના કરીએ તો ફાયદો શું થાય, મને કે પલંગની બે બાજુથી ઉતરાય. એટલા માટે હું હંમેશા મારા પ્રેક્ષકોને કહું છું કે મારા પ્રેક્ષકો મને પચાવે છે. જોક મોટી નથી, મોટું કોણ છે, સમજદાર વર્ગ મોટો છે. અહીં તો ભિખારી જોક કરે છે. ભદ્રકાળીના મંદિરમાંથી દર્શન કરીને બહાર નીકળ્યો, ભિખારી મળ્યો, મને કે સાહેબ 4 દાડાથી પેટમાં અનાજનો દાણો નથી ગયો. મેં કહ્યું સાચું બોલે, તકે હકીકતમાં ખાધું નથી મેં. તમે કહે 10 રૂપિયા સામે જમી લેજે, પણ મેં પાછો બોલ્યો, અમે જમજે 200 પૈસા મારા વેડફી નહીં નાખતો ખોટા રસ્તે. ના સાહેબ, જમીશ કે ભગવાન તમારું ભલું કરે. મેં પાછો બોલાય, મેં કહું તારી આવી દશા થઈ કઈ રીતે, મન કે હું તમારી જેમ ઉદાર હતો. ગમે એને દહની 5ની હાલ દેતો, હવે માતાજી તમને ના ઊભા રાખે, બીજું શું કહું. એટલા માટે જોક મોટી નથી, ક્યારેય જોક મોટી નથી. એક ભાઈ અમને ગાલ ઉપર દાજ્યા, મેં કહું કોઈ શરીરે દાજ્યા, હાથે દાજ્યા, પગે દાજ્યા, અહીં કઈ રીતે દાજ્યા, મને કે ઇસ્ત્રી કરતો તો ટેલિફોનની ઘંટડી વાગી. હલો કરીને આમ કરીને ચોટી ગઈ, પછી ખબર પડી ટેલિફોન તો પણ પડ્યો છે. કાકી માંદા પડ્યા, ડાક્ટરને બોલાયા, ડાક્ટર આવીને કાકી નાડી પકડી, કાકાના મુજબ કે શું થાય છે, કાકા કે મારા વાઈફ થાય છે. ડૉક્ટર કહે તો મને ખબર છે પણ એમને શું થાય છે, તાકે એને પૂછ ને ભાઈ, એમને શું થાય છે, મને ખબર હોય તો તમને શું કામ લાવ્યો. આપણે ત્યાં તો રિક્ષાવાળા જોક કરે છે, અમને રિક્ષામાં બેઠેલો ફૂલ સ્પીડમાં પેલો રિક્ષા ચલાવે, મેં પાછળથી બોચી ચાલી, મેં ધીમે ચલાવી યાર, ધ્યાન રાખ, ઘેર 4 છોકરા છે. પેલો પાછળ ફરીને મને કે ધ્યાન મારે રાખવાનું હતું. આપણે ત્યાં અમદાવાદમાં જેમ દિનકરે કીધું, દિનેશે કીધું કે અમદાવાદમાં જોક સરળતાથી મળી જાય છે, ક્યારેક અમે ઓબ્ઝર્વેશનમાં લઈ આવીએ છીએ. ઓબ્ઝર્વેશન કરતાં કરતાં તમે માર્કેટ જાઓ, શાક લઈને આવો છો, શાકવાળા જોક કરે છે. અમને સફરજનની લારી વાળીને પૂછ્યું શું ભાવ છે સફરજન, મને કે 4 રૂપિયાના, મેં કંઈ ઓછું કરીને તકતાઈ લઈ જાઉં. એ લોકોએ જોક કરે છે, જોક અમદાવાદમાં કોને નથી આવડતી. અરે ઓબ્ઝર્વેશનમાંથી અમે કેવી જોક લાવીએ છીએ કે તમે અમદાવાદમાં રહો છો, ગુજરાતમાં રહો છો, પ્રેક્ષકો મારા ગુજરાતના છે. તમે જુઓ છો તમારા જે સેન્ટરો છે ત્યાં નાના નાના બાળકોની નિશાળો હોય, ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન થાંભલો રોપી ત્રિકોણાકારનું બોર્ડ લગાડી છોકરાને દોડતો બતાવી નીચે લખે છે ધીમે હાંકો.
બધી નિશાળો આગળ લગાડીશ, કોઈ કોલેજ આગળ લગાડી કેમ? કારણ કે તા બધા ધીમે જ ચલાવે છે, કારણ તા જોતા જોતા જવાનું. અહીં નાના છોકરા નિહાળમાં શું જોવાનું? એટલા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને થાંભલા મારવા પડે છે કે ધીમે આંકો. આ રસ્તે ચાલતા ચાલતા જોક મળે છે. અમને તો એક રિક્ષા પાછળ સુરેશ, કાંતા, અનિલા એવું નામ લખેલું. મેં કહું આ કોઈ સારા ફેમિલીનો લાગે છે, મોટા કુટુંબવાળો લાગે છે. બેસી ગયો. મેં કાંકરિયા લઈ જા, તેણે તો ફૂલ સ્પીડમાં ચલાવી. મેં ધીમે ઊભી રાખી. મેં કહ્યું એને કે કેમ ઉતરી જાઉં? મેં કહો ઉતાર દે મને. કેમ એમ? મેં તને સારો સમજીને બેઠો છું. આ સુરેશ, કાંતા, અનિલા આ બધું લખ્યું છે, તારા કુટુંબના નામ લખે એટલે મેં કહું સારા ફેમિલી. મને કહે તો ઘેર જાઓ. કે મેં કેમ? તક આ તો આ ગાડીમાં જે પતિ ગયા ને એના નામ છે. એવું નથી કે મિમિક્રી વાળાની જોક ના થાય. હમણે હેર કટિંગ સલૂનમાં ગયો હતો વાળ કપાવવા માટે, તો કોઈ કાકા ઘરડા વાળ કાપતા હશે. મને કે કેવા કેવા વાળ કાપવા છે, કઈ સ્ટાઇલમાં? એટલે હું પાછો એક્ટર ટાઈપ થઈ ગયો. મેં કહું અમિતાભ બચ્ચન સ્ટાઇલ કાપો, તો વચ્ચેથી અસ્ત્રો મેળ દીધો, એક આડો ઉડાડ્યો, તોલું કરી નાખ્યું. મેં કીધું યાર કાકા મેં તમને કહ્યું ને અમિતાભ બચ્ચન સ્ટાઇલ, તક બરોબર છે. મેં શું કપાળ યાર અમિતાભ બચ્ચનની સ્ટાઇલ આવી છે? મને કે માથાકૂટ નહીં, એ નાનો હતો તારે મેં જોયો હતો. પછી મેં એને જોયો નથી. તમે વિચાર કરો કે કેટલી નાની નાની બાબતોમાં જોક થાય છે. તમે જો સમજદાર છો, ઘેરે ઘેરે બધા જુઓ છો, સમજદાર પ્રેક્ષકો જ જુએ છે. પણ અમને ભદ્રકાળીના મંદિરમાં આરતી થતી હતી, જોરથી ઘંટ વાગે, નગારા વાગે, ધન 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 અવાજ થાય. હું કાકો ત્યાંથી પસાર થતા હતા. કાકો મને કે અંદર શું થાય છે? મેં કહું આરતી ઉતારે છે. તો મને કે એટલે ઉપર ચઢાઈ શું કરવા? કે એને ઉતારવા માટે નગારા વગાડવા પડે? મેં કીધું યાર હવે તમે ચલો શાંતિ રાખો. આ કાકાનું જે કેરેક્ટર છે, પણ આપણે ત્યાં એકલા કાકા મિમિક્રી કરે છે એવું નથી, ઘણા છોકરાઓ. અમને એક છોકરો મળ્યો મને રસ્તા, મહેશભાઈ. મેં શું બેલા? એક કામ કરો ને યાર. મેં શું બેટા? બોલ. કામ કરો તો કહું. કે છે મેં કરીશ. બોલ તારું કામ શું છે? મને કે મારું કામ કરી આપો તો 50 રૂપિયા આપું. મારે મેં કરું યાર. બોલ. મને કે 100 રૂપિયા લાવ. મેં કીધું વાહ દોસ્તો, આવાય મળે છે? તમે કોર્ટમાં જતા હોય ને તમને ખબર પડે કે આરોપીઓ આવે છે ને એ જોક કરતા હોય છે. એ મેજિસ્ટ્રેટ સાહેબ એક જેને પૂછ્યું તારી પત્નીને તો ખુરશી કેમ મારી, તક ટેબલ ઊંચકાયું નહીં. અમને કોર્ટમાં એક છૂટાછેડાનો કેસ ચાલતો હતો, હસબન્ડ વાઈફને સામસામી પાંજરામાં ઉભા રાખીને મેજિસ્ટ્રેટે કીધું કે બેન તમારા હસબન્ડે છૂટાછેડા માંગ્યા છે. બેન કે કારણ શું? તો કે એમણે કંઈક લખ્યું છે કે તમે એની સાથે બેવફાઈ કરી છે. બેન કે આય હાય, ગીતાના સોગન ખાઈને જૂઠું બોલે છે. મેં નહીં, એણે બેવફાઈ કરી છે. તો કે એણે કઈ રીતે કરી? તક બારગામ ગયો હતો. તે બારગામ ગયો એમાં બેવફાઈ કઈ રીતે? ના એ કહીને ગયો હતો કે અઠવાડિયે પાછો આવીને હાજે જ આવ્યો. તો બે વફાઈ એણે કરી, મેં કરી. બોલો મેજિસ્ટ્રેટ સાહેબ સાચું કહે છે કે ના એણે કરી છે, તમે નથી કરી, તમે સાચું જ કહો છો. આપણે ત્યાં હોટલોમાં જાઓ. હમણે હું ને મારા વાઈફ એક હોટલમાં નાસ્તો કરવા ગયેલા, ટામેટો સૂપ ને બ્રેડ બટર મંગાવ્યા. અમે બે વાતો કરતા હતા, કુટુંબ બાબતની ચર્ચા કરતા હતા. વેઇટર આવ્યો, મારો સૂપ ચમચા વડે આમ અલાઈ ગયો. એટલે મેં વેઇટરને બોલાવ્યો. મેં કહું આમાં કેમ મને નથી આવડતું હલાવતા, મારા સૂપને તું અડ્યો કેમ? મને કે સાહેબ એવું નથી, હવાનો મારો તપેલામાં એક દાંત પડી ગયો છે. એ મળતો નથી ને એટલે મને એમ કે તમારી પાસે આવ્યો લાગે. તમે આમાં કોને રોકી શકો છો? અને જોકનું કદરદાન પ્રેક્ષક જ્યારે જોકનું મળે ને ત્યારે જોકની રોનક હોય છે, બાકી જોકની રોનક આવતી જ નથી. ઘણાને શું નથી ગમતું હતું, એક ભાઈને કીધું હસવાનો કાર્યક્રમ છે આવું છે? મને કે જતો રહે ને યાર. મેં કહું મજા આવશે, હસવાથી શરીર વધશે. મને કે તારા બાપનું કપાળ. હસવામાં હસવામાં 6 મહિના હોસ્પિટલમાં કાઢ્યા છે. મેં કીધું હસવામાં 6 મહિના હોસ્પિટલમાં? તા કે આ એક બહેનના સામે જોઈને હસ્યો હતો. બધાએ મારી મારીને ચામડા ગંધાઈ નાખેલા. તું ભાઈ જાને અમારું શું કામ લોહી પીએ છે?
આપણે ત્યાં એ લોકો નાના બચ્ચા નથી જોક કરતા. મારો આટલો નાનો બાબો છે, મને એક દાડો સવારે ઉઠીને મને કે પપ્પા, મેં કહો હા બેટા તમે પોળે ઉભા રહો છો, મેં કહો હા, તો આવતા જતા છોકરીઓ જોતા હશો. મેં કહું બેટા આવું ના પૂછાય તારાથી, હવે લાફો મારીશ. નાના કે આ તો સારી વાત છે, મેં કહો હા આ જોઉં છું ચાલ શું છે શું. મને કે ક્યાંય તમે આપણા લત્તામાં દાઢીવાળી છોકરી જોઈ? મેં કહું બેટા છોકરાને દાઢી હોય છોકરીને ન હોય કોઈ દિવસ. મને કે હું દાઢીવાળી છોકરી બતાવું તો? તો મેં કહું અત્યારે 100 રૂપિયા આલ દઉં. પોલના નાકે લાવ્યો, કોઈ કોલેજની છોકરી જતી હતી એને ઊભી રાખી, બેન અહીં આવો ને, પેલા બેન પાસે આવ્યા, શું બાબા કે? તો એને દાઢી પકડી, એને દાઢી પકડી. મને કે આને શું કહેવાય? મેં કીધું યાર આ તો દાઢી કહેવાય. મને કે બસ તો હો ટીકાવ. હો રૂપિયા આપીને હું પોળમાં જતો હતો, મને પાછો બોલાવ્યો. મને કે વાત કહું પપ્પા, મેં શું હવેથી ધ્યાન રાખજો કે છોડીઓને દાઢી હોય પણ ઉપર વાળ ના હોય. ત્યારે મેં કીધું હા ભાઈ હવે બાપ તું મારો બાપ સાચો. બચ્ચા બી જોક કરે છે, વડીલો જોક કરે છે, ક્યારે પત્ની જોક કરે છે, પણ ક્યારે? અને હું તો ગુજરાતના તમામ પ્રેક્ષકોનો એટલા માટે આભાર માનું છું કે બધા ગુજરાતના તમામ પ્રેક્ષકો પોતાના ફેમિલી સાથે બેસીને આ જોક માણી શકે છે. અને જે લોકો પોતાની પત્ની સાથે બેસીને આ જોક માણી શકે છે ને હસી શકે છે, હું સમજું છું કે એનું લગ્ન જીવન સુખી છે. એ તો પત્નીની હાજરીમાં હસવું. એક દાડો હું પ્રોગ્રામ જોવા ગયો હતો ને હસતો હતો, મારા વાઈફ એમ કુણીમાં હે 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 કરો, હસવા ના દે લોકો. આ મદ્રાસ વાળાએ તેલ બહાર પાડ્યું છે વાળ વધારવાનું, પણ ઉતારવાનું કામ આ લોકોનું છે. ભલે ને કે તારે જે તેલ કાઢવા હોય કાઢ, ઉતારવાનું અમારા હાથમાં છે. એ લોકો સમજે જ. અને ઘણી વાર કેટલી નાની જોક હોય છે, એટલી બધી નાની જોક હોય છે. અમારે ત્યાં આવજો ને રિવાજ છે, મારે બહારગામ જવાનું હોય ત્યારે મારા પત્ની મને છેક ગલીના નાકા સુધી આવજો એમ કે. એને ખબર તો છે કે આવવાનો છે અને કોઈ રાખે એમ છે નહીં, પણ છતાં એક આવજો કે જાપા સુધી તો એટલીસ્ટ આવે. એક દાડો હું બોમ્બે જતો જવા નીકળ્યો ને મારા વાઈફ મને આવજો કહેવાય અને એને સેજ બસ આટલું કર્યું. મેં કહો તને ખાંસી થઈ છે, ઉધરસ થઈ છે? તો કે હા સવારથી એવું છે. મેં તાર ગળા માટે કંઈ લાવું છે? મને કે 2.5 તોલાનો દોરો લાવજો. આ લોકોને વતાવાય નહીં, જો વતાયા કે મરી ગયા. પહેલાના જમાનામાં તો શું છે, એમ કહેવાતું હતું કે સ્ત્રીનું સૌભાગ્ય એટલે એનો ચાંદલો, ચાંદલો એટલે સ્ત્રીનું સૌભાગ્ય કહેવાય. અત્યારે તમારા ઘણાના ઘરમાં જોજો એ સૌભાગ્ય ટાઇલ્સ ઉપર લગાડ્યું હોય બાથરૂમમાં, ઘણાના ટાઇલ્સ ઉપર લગાડેલું હશે. અમારે થાંભલા પર ચોંટાડે છે અને એમાં જો આપણે અડેલીને ઉભા રહે ને જો ખમીસ ઉપર ચોંટી ગયો તો પાછા લડે આપણી જ જોડે કે આજે તમે ઓફિસ ગયા નથી. અલ્યા ભાઈ આ તારું જ સૌભાગ્ય ચોંટ્યું છે. પણ એ લોકોને સમજવામાં પ્રોબ્લેમ અને ઘણી વાર મિસઅન્ડરસ્ટેન્ડિંગ. તમે તમારા જોકને સમજાવી ન શકો, તમારી જોક તો માણે નહીં પ્રેક્ષક, કોઈ દિવસ માણે નહીં. હું મારા વાઈફને લઈને અમને હોટલમાં નાસ્તો કર્યો, અંદર ગીરદી હતી, તમને બહાર બેસાડ્યા, બેઠા તમે તું બહાર. મેં કહું મેગેઝિન વાંચ, મેગેઝિન વાંચતી હતી. મેં કહું અંદર જગ્યા થશે એટલે બોલાવશો. એટલા મારા વાઈફે ટેબલ નીચેથી પગ માર્યો મને. મને કે મહેશ, મન મહેશ કહે છે એટલે મને તું કઈને બોલાવે છે, નોકરને તમે કહે છે? કારણ કે એને મારા પર વિશ્વાસ છે કે હું જતો નહીં રહું, પેલો ના જવો જોઈએ, નહીં તો વાહન પાણી લુગડા હાથે કરવા પડે. એટલે પગ મારી ટેબલ નીચેથી પગ મારી. મને કે મહેશ, મેં કે શું છે? પેલો હામે કોણ બેઠો છે? મેં કેમ હામું હામું જુએ છે? મેં કે ભલે ને મજૂરી કરે, આપણી પાસે કંઈ લઈ ગયો તું તાં છાપું હોત ને? ના માને બીજી વાર ટેબલ નીચે પગ માર્યો. મહેશ પેલાને કહે ને, પણ મેં તું હું કેમ આમું જુએ છે? એ ભલે ને જોયા કરે. ત્રીજી વાર પગ માર્યો, મેં છાની રહ્યા ઓળખું છું. મને કે ઓળખે છે તો કહેતો કેમ નથી, કોણ મું ઓછા? મેં કોઈ જૂના માલ સામાનનો વેપારી છે. હવે હકીકતમાં માંડવીની પોળમાં ભંગારની એની દુકાન છે, પણ એ દાડાથી મારા ઘરમાં ઝઘડો પેટો, ખલાસ હવે અમે જૂના થઈ ગયા.